हेलो नमस्ते विद्यार्थी मित्रों हूं શાળા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 માં વિષય લીધી જેમાં આપણે પાઠ 14 નો સમજવાનો છે પાઠનું નામ છે મેં મક્ખી હું એટલે કે હું માખી છું બરાબર હવે પાઠનું નામ શું છે કે હું માખી છું આની પહેલાના આપણે 1 થી 13 પાઠ સમજી ગયા છે બરાબર છે હવે આપણે 22 ના લેક્ચરમાં આપણે નવો પાઠ સમજવાનો છે જે પાઠનું નામ છે મેં મક્ખી હું એટલે કે હું મક્ખી છું તો સૌથી પહેલા આપણે આ પાઠના શબ્દાર્થ જોઈ લઈએ શબ્દાર્થ મેં હિન્દી લખી દીધું છે એ સામે હું તમને ગુજરાતી લખાવતી જાઉં છું અને સમજાવતી જાઉં છું એમાં પહેલો શબ્દ છે મક્ખી મક્ખી એટલે કે માખી જે તમને બધાને ખબર જ છે મક્ખી એટલે કે માખી ત્યાર પછી છે બીમારિયા બીમારિયા એટલે કે આપણે જે બીમાર પડીએ છીએ એટલે કે બીમારી એટલે કે રોગ અથવા તો બીમારી બીમારી અથવા તો રોગ બરાબર પછી છે સાફ સાફ એટલે કે સ્વચ્છ બરાબર ત્યાર પછી મુહલ્લા મુહલ્લા એટલે કે શેરી અથવા તો ગલી શેરી અથવા ગલી અને પછી છે ગંદકી ગંદકી એટલે કે કચરો બરાબર પછી કોણ કોણ એટલે કે કોણ અને જગહ એટલે કે જગ્યા જગ્યા બરાબર પછી ભલાઈ ભલાઈ એટલે કે કોઈ પણ નું ભલું કરવું અને પરિવાર એટલે કે કુટુંબ પરિવાર એટલે કુટુંબ મક્ખી એટલે માખી બીમારી એટલે કે બીમારી અને રોગ સાફ એટલે કે સ્વચ્છ મોહલ્લા એટલે શેરી અને ગલી ગંદકી એટલે કચરો કોણ એટલે કોણ જગહ એટલે જગ્યા અને ભલાઈ એટલે કે ભલું કરવું અને પરિવાર એટલે કુટુંબ બરાબર હવે આપણે આ પાઠનું છે એ ભાષાંતર એટલે કે હિન્દી ગુજરાતી જોયું તો અહીંયા મેં હિન્દીમાં લખી લીધું છે હવે નીચે હું ગુજરાતી લખાવું છું જેમ આપણે દર બધા પાઠમાં કરીએ છીએ એ જ રીતે કરવાનું છે તમારે હિન્દી અને ગુજરાતી બે સાથે લખવાનું છે બાકી બુકમાં બરાબર હવે એમાં મેં પહેલું વાક્ય લખ્યું છે કે મેં મક્ખી હું એટલે એનું ગુજરાતી શું થશે મેં એટલે કે હું મક્ખી એટલે કે માખી છું તો ગુજરાતી થશે હું માખી છું બરાબર પછી બીજી લાઈન છે કે મુજે કોણ નહીં જાણતા પ્રશ્નાર્થ ચિહ્ન છે પાછળ એટલે એ રીતે બોલવાનું છે કે મુજે કોણ નથી જાણતા એટલે એ શું કે છે કે મને કોણ નથી ઓળખતું મુજે એટલે મને કોણ એટલે કોણ અને નહીં જાણતા એટલે કે કોણ નથી ઓળખતું તો તમારે ગુજરાતી લખવાનું છે કે મને કોણ નથી ઓળખતું બરાબર પ્રશ્ન ચિહ્નમાં વાક્ય રાખવાનું છે બરાબર પછી છે એસી કોઈ જગ્યા નહીં હે જ્યાં મેરી હાજરી ન હો બરાબર એવી કઈ જગ્યા એવી કોઈ જગ્યા એટલે કે એવી એવી જગ્યા નથી કે જ્યાં મારી હાજરી ન હોય ગુજરાતીમાં તમારે એવી રીતે લખવાનું છે કે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારી હાજરી ન હોય બરાબર ત્યાર પછી છે હા સફાઈ છે મે દૂર ભાવતી હું તો કે હા સફાઈ થી એટલે કે ચોખ્ખાઈ થી હું દૂર ભાવું છું એટલે કે સફાઈ થી હું આવી રહું છું જો ઘરમાં સફાઈ કરેલી હોય તો માખી આવતી નથી એટલે કે છે કે હા સફાઈ છે મે દૂર ભાવતી હું એટલે તમારે ગુજરાતી લખવાનું કે હા ચોખ્ખાઈથી હું દૂર ભાગું છું ચોખ્ખાઈથી હું દૂર ભાગું છું પછી છે ગંદી ચીજે મુજે બહુત પસંદ હે તો ગંદકી જ્યાં હોય ત્યાં માખી છે એ વધારે હોય છે એટલે ગંદી ચીજે મુજે બહુ પસંદ હે કોને તો કે માખીને એટલે ગુજરાતી શું કહેવાનું કે ગંદી એટલે કે ગંદકી બરાબર ગંદી ચીજે મુજે બહુ પસંદ હે એટલે કે ખરાબ ચીજ મને બહુ જ
બે રીતે લખી શકાય બરાબર જી જ મને બહુ ગમે છે બરાબર હવે કોણ જે પાઠ આપણે અધૂરો રહ્યો છે એ આના પછીના લેક્ચરમાં જોશું થેન્ક યુ